પહેલા કોરોનાની રસી અને હવે ડેસ્પેરાલ ઇન્જેક્શનનો સ્ટોક ખાલી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ મનાતા ડેસ્પેરાલ ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે. મહત્વપૂર્ણ છે કે ડેસ્પેરાલ ઇન્જેક્શન થેલેસેમિયાના દર્દીના શરીરમાં લોહ તત્વનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. દર્દીમાં લોહ તત્વનું પ્રમાણ 10,000 ઉપર જાય તો ડેસ્પેરાલ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઇન્જેક્શનની અછતને પગલે પાછલા 4 મહિનાથી થેલેસેમિયાના દર્દીઓની હાલત કફોડી બની છે અને ઇન્જેક્શન માટે રજડપાટ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડેસ્પેરાલ ઇન્જેક્શન બજારમાં મોંઘી કિંમતે વેચાય છે અને આકિબત ચૂકવવી ગરીબ દર્દીઓને પરવડે નહીં. આવો સાંભળી રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓની ફરિયાદ શું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આપવામાં આવતું એક જરૂરી ઇન્જેક્શનનો સ્ટોક ખાલી થઈ જતા મોટી સંખ્યામાં જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આ પ્રકારના જે ઇન્જેક્શન લે છે તે બાળકો મુશ્કેલીમાં મુકાય છે. આપણી સાથે આ બાળકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કયું ઇન્જેક્શન ખાલી થઈ ગયું છે ને તેને લઈને તમને શું મુશ્કેલી પડી છે? અત્યારે સિવિલ હોસ્પિટલમાં ડેસ્પેરાલ ઇન્જેક્શન આવે છે જે આયન માટેનું, એ અત્યારે છે નહીં. એના કારણે તકલીફ તો ઘણી છે, કહેવાય ને તો કે આયન ઓવરલોડ થાય બધાને. બ્લડ ટ્રાન્સફ્યુઝન તો જરૂરી જ છે જીવન જીવવા માટે, એટલા માટે એ જેટલું બ્લડ ચડે એટલું સામે એનું રિએક્શન પણ આવે કે એ જેમ આયન જમા થાય એને આપણે રિલીઝ કરવા માટે આ ઇન્જેક્શન લેવું પડતું હોય છે. મેડિસિન બી આવે છે પણ ઇન્જેક્શન વધારે જરૂરી છે, કારગર છે. તો ઇન્જેક્શન છે ને છેલ્લા 4.5 મહિનાથી, અને એ ના લઈએ તો ઘણું બધું જીવને જોખમ રહે છે. એટલે કેવી તકલીફ કેવી પડે શરીરમાં તમને આનાથી? તકલીફ એટલે તકલીફ આમ ઇન્ટરનલ તકલીફ હોય, દેખાય નહીં તમને, ખબર ના પડે કે આયન ઓવરલોડ થાય ને તો હાર્ટમાં આયન ઓવરલોડ થાય, કિડનીમાં છે, પેનક્રિયાસ છે, લીવર છે. અને બહુ ઓવરલોડ થવાથી કહેવાય ને એક બહુ એને ભાર માર પડે છે એના ઉપર. એના કારણે છે ને એ ઓવરલોડના કારણે હાર્ટ ડિસીઝ થાય છે, પછી લીવર ડિસીઝ થાય છે, લીવર ફેલિયર પણ થઈ શકે છે અને હાર્ટ બ્રેક થઈ શકે છે. એના કારણે કહેવાય ને કે મૃત્યુ પણ થઈ શકે છે. કેટલા સમય આ ઇન્જેક્શન લેવું પડતું હોય છે? આ તો જ્યાં સુધી કહેવાય ને કે આપણા શરીરમાં કંટ્રોલ ના આવે આયન ફેટિન કહેવાય છે ત્યાં સુધી લેવું જ પડે છે, એમ ફરજિયાત, કે એનો કોઈ બીજો રસ્તો નથી, રેગ્યુલર લેવું જ પડે. હા, ઇન્જેક્શનમાં અલગ અલગ ડોઝ હોય, આપણે નક્કી કરેલો ડોક્ટર દ્વારા કે કેટલી જેને જરૂરિયાત પ્રમાણે એ રેટના. અને પણ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું. તમે રજૂઆત કરેલી છે આ અંગે? હા, તે અંગે અમે મળવા ગયા હતા ફાર્માસિસ્ટને મળ્યો, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યો. તેમનો કહેવાનો અર્થ એ છે કે આ વિશ્વમાં એક જ કંપની આ ઇન્જેક્શન બનાવે છે, તેનું નામ છે નોવાટિસ. ને અત્યારે એ એમ કહે છે કે અમારી પાસે સ્ટોક અવેલેબલ નથી, સ્ટોક કદાચ આવે તો જૂન મહિનામાં આવશે. કેટલા બાળકો સિવિલમાંથી તમારા જેવા ઇન્જેક્શન લે છે? અત્યારે ટોટલ આમ તમે ગણવા જાવ ને તો 450 બાળકો એમાંથી આપણે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. પણ આ આયન જેનું 10,000ની ઉપર આવે ને તેને જ ડોક્ટર આ ઇન્જેક્શનનો સજેસ્ટ કરે છે. ને પહેલાં તો અમારી પાસે કોઈ હિમેટોલોજીસ્ટ ડોક્ટર જ નથી, રક્તના સ્પેશિયલ નિષ્ણાંત આવે ને એ ડોક્ટર નથી, એટલે અમને જલરલ ઓપીડીમાં ધક્કા ખાવા પડે છે. તો એ લોકો યોગ્ય માર્ગદર્શનનો અમારે એક તો અભાવ છે, અને પછી આ 10,000ની ઉપર આવે છે ને એને જ આ ઇન્જેક્શન લેવાના હોય. અને આ ઇન્જેક્શન બહુ કોસ્ટલી આવે છે, 1700 થી 1800 રૂપિયાના 10 વાયલ આવે છે, ને એ કંઈક 2 થી 3 દી જ ચાલે છે. અત્યારે તમારે પ્રાઇવેટમાંથી લેવા પડે છે ઇન્જેક્શન? ના, પ્રાઇવેટથી લેતા નથી, કારણ કે કેપેસિટી જ નથી. એટલે છેલ્લા ફેબ્રુઆરીથી અમારા બધાની સારવાર બંધ છે, અમે અત્યારે એમને જ. તકલીફમાં એમાં હૃદયમાં આયનનો લોડ વધી જાય એટલે હૃદય બંધ થવાની શક્યતા થઈ જાય, લીવર બંધ થવાની શક્યતા થઈ જાય. અને આજે આ છે ને આયનનો પ્રભાવ છે, આયન સ્કિનમાં દેખાવા માંડે ને બધી રીતે આમ રૂપાળા માણા હોય ને કાળા થવા માંડે, એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે હવે તકલીફ થવા માંડી છે. અમારી માંગ છે, પહેલાં તો તમે આ હિમેટોલોજીસ્ટ ડોક્ટર નિમણૂક કરે જેના લીધે અમને યોગ્ય માર્ગદર્શન મળે, ખબર પડે કે કઈ દવા કયા માત્રામાં લેવી, કેટલી લેવી. અને એ ડોક્ટર આવી ગયા પછી પણ આ બધા એને દવાઓ રેગ્યુલર ચાલુ રહીએ તો જેનાથી એને અમારે આ સારવાર લેવામાં તકલીફ ન પડે. આ થેલેસેમિયાગ્રસ્ત લોકો છે, 400થી વધુ બાળકો છે, તે સિવિલમાંથી આ ઇન્જેક્શન લેતા હોય છે. જો સિવિલમાંથી આ ઇન્જેક્શન તેઓને ન મળે તો તેઓ આ ઇન્જેક્શન છે તે બહારથી જે છે લેવા પડતા હોય છે. પરંતુ આપણે જે આપણે લોકોને જોઈ રહ્યા છીએ તેઓ બહારથી આ ઇન્જેક્શન લઈ નથી શકતા, અને છેલ્લા 3 થી 4 મહિનાથી તેઓની સારવાર બંધ છે, તેને લઈને તેઓને ઇન્ફેક્શન પણ આવી રહ્યા છે. વધારે જો આ ઇન્જેક્શન વધુ સમય સુધી ન મળે તો તેઓને શરીરમાં ગંભીર પ્રકારની સમસ્યાઓ છે તે પણ થઈ શકે છે. તેઓની માંગ છે કે વહેલીમાં વહેલી તકે સિવિલ હોસ્પિટલ
હોસ્પિટલમાં આ ઇન્જેક્શન છે તે ઉપલબ્ધ કરવામાં આવે તેના એક્સપર્ટ ડોક્ટર છે તેઓની પણ સિવિલમાં નિમણૂક કરવામાં આવે અને તેઓને આ તકલીફમાંથી રાહત મળે. જોવાનું રહેશે કે સિવિલ તંત્ર દ્વારા ક્યાર સુધીમાં આ જે લોકો છે થેલેસીમાગ્રસ્ત તેમના માટે આ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવે છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ. તો ડેસ્પેરાલ ઇન્જેક્શનની અછતની ફરિયાદને રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે સ્વીકારી છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો દાવો છે કે એક જ કંપની આ ઇન્જેક્શન બનાવતી હોવાથી અછત સર્જાય છે અને માત્ર રાજકોટ કે ગુજરાતમાં જ નહીં દેશભરમાં અછત છે. જોકે તેઓ એ દાવો કર્યો છે કે આગામી 15 દિવસમાં ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે. આખા ઇન્ડિયામાં એક જ કંપની બનાવે છે, નવરાટ્રિસ ઇન્ડિયા, અને અને આ સાથે આપની વાત ચાલુ છે એટલે 15 દિવસમાં ત્યારે આનું સ્ટોકનું કંઈ પ્રોબ્લેમ છે એટલે આ ફક્ત PDU હોસ્પિટલનું પ્રોબ્લેમ નથી, આ આખા ઇન્ડિયાનું પ્રોબ્લેમ છે. એટલે આપણું વાત ચાલુ છે, ટેલિફોનિક ઇમેલ આપણે કર્યું છે અને 15 દિવસમાં આ અહીંયા આવી જશે. અહીં સવાલ એ સર્જાય છે કે ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી રહ્યો હતો તો કેમ તંત્રએ આ મુદ્દે આગોતરું આયોજન ન કર્યું? જો એક જ કંપની ઇન્જેક્શન બનાવે છે તો ખાનગી મેડિકલ સ્ટોર્સમાં કેવી રીતે ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો છે? આશા રાખીએ કે તંત્ર વહેલી તકે સ્ટોકની પૂર્તતા કરે અને ગરીબ દર્દીઓનું દર્દ દૂર કરે.